तो छु आपनो जीगु आप सब नु हार्दिक स्वागत है आपरी YouTube चैनल जीगु भाई ब्लॉग। तो अत्यारे वागे से सवारना थाय छे तो क्या जवानो छु शू छे तुम्हारी साथे बने रहो। तमने थोड़ा का समय में खबर पड़ी जैसे बहुत लांबी जर्नी से शू क्या माटे जवानो छु ए पण तमने खबर पड़ी जैसे। तो अत्यारे मारो भाई सावन मने मुकवा आयो छे तमे जोई शको छो सवारना 3 वाग्या छे મારો ભાઈ સાવન મને મૂકવા આવ્યો છે અત્યારે। હવે જોઈએ આગળ શું થાય છે, બહુ લાંબી જર્ની છે। તો સવારે 3 વાગે નાહી ધોઈને ઓફિસે આવી ગયો છું મારી। હવે ઓફિસથી આગળ જવાનું છે બહાર, ક્યાં જવાનું છે એ તમને થોડાક જ સમયમાં ખબર પડી જશે। તો મારી સાથે બને રહો, મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જોઈ શકો છો અત્યારે આજુબાજુ કોઈ છે જ નહીં, સવારના 3 વાગ્યા છે અને મારો ભાઈ સાવન મને મૂકવા આવ્યો છે અત્યારે। હવે બહાર જવાનું છે મારે। ગુડ મોર્નિંગ દોસ્તો, અને સવાર સવાર થઈ ગઈ, સરસ મજાની સવાર, વાદળવાળું વાતાવરણ અને વડોદરા આપણે પહોંચી ગયા છે। હાઈવે છે ભરૂચવાળો, હવે જઈએ છે ભરૂચ સાઈડ સીધા। સરસ મજાનો વ્યૂ છે, નેચર વાદળવાળું વાતાવરણ છે અને વાદળો જોઈને કેવું સરસ મજાની અને મજા માણી છે વ્યૂનો। તમારી સાથે પણ તમે પણ મજા માણો વ્યૂ। આકાશમાં આપણો ડ્રોન ઊંચો દેખાતો હશે તો આપણો ડ્રોનનું કામ છે, કામ પતાવીને સુરત ડાયમંડ સ્ક્વેર સિટી આવી ગયા, ડ્રીમ સિટી અને સરસ મજાની એશિયાની નંબર 1 છે, કહેવાય છે બહુ જ સરસ મજાની છે અને મોટી પણ બહુ મોટી છે। તો માણીએ ગુડ મોર્નિંગ દોસ્તો, હું છું આપણો જીગુ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જીગુ, જે અત્યારે નવી બની છે, જે એશિયાની સૌથી મોટી છે। બતાવીને સાંજના સમયે ખાઈને જોઈ પાછા રિટર્ન, તો બીજો દિવસ હવે મળીએ, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ સુરત। આજે બીજો દિવસ છે ને અત્યારે આપણે આવી ગયા છે નાઈ જોઈને બહાર, હવે પાછા આપણે સાઈડ ઉપર જવાનું છે અને તમે આ જોઈ શકો છો સુરતની વહેલી સવાર। સુરતમાં કંઈક આવી વહેલી સવાર પડે છે ભાઈ, નાસ્તો કરવા માટે આવ્યા છે। આપણી ગાડી છે, અહીંયા એક નાસ્તો ચાલે છે, આપણું કામકાજ સુરતી લોચા હાઉસ, સવાર સવારમાં સુરતનો પ્રખ્યાત લોચો
તમારા પરમ મિત્ર અરવિંદભાઈ જોઈ લો, સુરત નો મળજો પહેલી વખત આવો. પંચોઇન્ચી બિલ્ડિંગો સુરતની જોઈને હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યાં જુઓ ત્યાં બસ ઊંચી બિલ્ડિંગ. અને સુરતમાં એક વાત તો તમને કહેવાનું રહી ગયું, સુરતમાં સૌથી વધારે નડતું હોય તો ટ્રાફિક. સુરતમાં એટલું બધું ટ્રાફિક, અમે આખો દિવસ કંટાળી ગયા હતા. સુરતમાં જ્યાં જુઓ ટ્રાફિક. તો આપણી સાઈડ ઉપર હવે ડ્રોનની, તો ડ્રોનનું પણ કામ ચાલે જ છે આપણી સાઈડ ઉપર. આ સરસ મજાની ઊંચી બિલ્ડિંગો જોવાનો બહુ જ આનંદ થયો. સુરત સરસ મજાનું બનાવ્યું છે. અને ભાઈ સુરત તો સુરત છે હો ભાઈ, જીજે ફાઈ વાળા. એક કારનું સરસ મજાનું સર્કલ હતું, ત્યાં લખ્યું આઈ લવ સુરત, આઈ લવ સુરત. ફાઇનલી મિત્રો હવે સુરતથી નીકળી ગયા છે, આપણું કામ બધું પતાવીને. અને હવે જલારામ હોટેલ આવી ગયા છે, હોટેલ જલારામ. તો હવે ખાવા માટે અંદર જઈએ છે. ખાઈ હવે ભૂખ બહુ બની લાગી છે, તો ખાઈને હવે મળીએ પાછા. તમારી સાથે બન્યા રહેજે મિત્રો. લીધું હવે જમી ભરીને બધું ખતમ કરી દીધું કામ બાર, જે બી હતું આ હોટેલ જલારામ ત્યાં મસ્ત જમવાનું છે ભાઈ પંજાબી. ખાઈ લીધું હવે બધું કામ પૂરું, હવે પાછા હવે ઘરે અમદાવાદ નીકળી ગયા છે આવવા માટે. હવે કેટલા વાગે છે જોઈએ, અમદાવાદ આવીને મળીએ. સુરતથી રવાના થઈ ગયા હતા અને ભરૂચ પહોંચી ગયા છે. અને આ છે ગોલ્ડન બ્રિજ, જે રાતના સમયે જબરદસ્ત લાઇટિંગવાળો દેખાય છે. અમે લગભગ 4-5 વાગે પહોંચ્યા હતા ત્યાં થઈએ. તો જોરદાર રોડ છે. અને ભાઈ ગોલ્ડન બ્રિજ જે એશિયાનો પણ નંબર 1 બ્રિજ છે. તો મળીએ હવે આગળ જઈને. અત્યારે અમે વડોદરા પહોંચી ગયા છે અને નાયરા પેટ્રોલ પંપ, ત્યાં પેટ્રોલ પૂરવા માટે આવ્યા હતા. અને ગાડીમાં હવા થોડી ઓછી હતી, તો હવાવાળા ભાઈને કીધું કે હવા પૂરી દો. તો અમારે 3 પંચર નીકળ્યા છે ગાડીમાંથી, અમારી 3 પંચર નીકળ્યા છે. સારું હતું કે એક્સ્ટ્રા અમારી જોડે હતું ફેરવેલ, તો કામમાં આવી ગયું. અને અમારા સાહેબશ્રી અને મારો નાનો ભાઈ મયંક ઓછું ખાય છે થોડું. પંચર થાય છે, સવારના નીકળ્યા હતા ને બપોર પછી નીકળ્યા હતા સુરતથી. હવે પંચર થાય છે, પહેલે બદલી નાખી, નવું નાખી દીધું. જોઈએ આગળ હવે ઘરે કેટલા વાગે પહોંચે છે પાછા મળીએ. આવું કંઈક છે, આ રસ્તો સીધો વાઘોડિયા જાય છે. આ પેટ્રોલ પંપ નાયરા, ના ભાઈ શ્રી એ પેટ્રોલ પંચર કરી આવેલી છે અમને. થેન્ક યુ મિત્ર, આવું મૂકી દેજો પાછું અંદર.
આ છે રસ્તામાં આવેલો કચરાનો મોટો ઢગલો, કેટલો બધો કચરો છે. તો ફાઇનલી મિત્રો હવે ગામડે ઘરે ઘરે જઈએ છીએ. ગામડે થી રોજ આતે હૈ ઇસ ઉમ્મીદ પે આજ જીતેંગે કલ જીતેંગે પરસો જીતેંગે રોજ આતે હૈ અભી મજા આયેગા ના ભીડો. ફાઇનલી મિત્રો આપણે સુરત થી હવે અમદાવાદ જઈએ છીએ અને અમારી સાથે છે અમારા બોસ શાલ સર, એવિએન્સ ના માલિક. તમારા વિડીયો ને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને આપણા ચેનલ ના વ્યૂ લાઈ દે જલ્દી યાર, પૈસા કમાતો થઈ જાવ મુઈ. તો ગરીબો હું જોજે તરું તો જોવા મળશે. બીજું કોઈ કહેતો નહીં, મારી સાથે બન્યા રહો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. જય માતાજી. સૂરજ ઢળતો હતો તો કેવો સરસ મજાનો વ્યૂ લાગતો હતો, તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાનો વ્યૂ, દિલને મોહી જાય એવો. પોલ પ્રજા વડોદરાનું છે મિત્રો, ત્યાં થોડો આરામ કરે છે. થોડા આરામ કરવા માટે ઊભા છે. નાસ્તો બાસ્તો બધું લાવી દીધું હું. નાસ્તો ને બધું રતલામી છે, મસાલા, વેફર, ચીઝ, સ્પ્રાઇટ બધું લઈ લીધું. હવે નાસ્તો કરશું, ભૂખ લાગી છે. તો ભૂખ લાગી છે યાર, નાસ્તો બાસ્તો કરવો જોઈએ. અને ટોલ પ્લાઝા તમે જોઈ શકો છો, બહુ બધી ગાડીઓ ઊભી છે અહીંયા. છૂક છૂક કરતી ગાડીઓ આવે, એમાં ભય આવે. હા કહેવાય છે ને, જ્યાં આપણને સુકૂન મળે એવી જગ્યા એટલે આપણું અમદાવાદ. અને ફાઇનલી અમે અમદાવાદ આવી ગયા છીએ. તો અમારા વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને તમારા ભાઈને સપોર્ટ કરજો, હું આશા રાખું છું. જય માતાજી. આપણી સાઈડ ઉપર વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી એલાવો થતો નથી, તેથી હું તમને બતાવી શકતો નથી. તો મિત્રો માફ કરજો અને સપોર્ટ કરજો. ગલતી સે અગર નહીં હો તો સબસ્ક્રાઇબ કરો. વો જો લાલ વાલા બટન હે ઉસ પે અપને જીજાજી ફેંક કે મારો યા ફૂફાજી, મુજે નહીં પતા, બસ ક્લિક હો જાના ચાહિયે.